નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ નેક્સ્ટ થિયરી છે, કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત છે. મિત્રો, છેલ્લી થિયરી છે આપણે આ ચેપ્ટરની. જો જોઈએ, આ પ્રકરણની શરૂઆતમાં જ તમે ભણ્યા કે કેટલાક કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે, એટલે કે ખૂટી જાય તેવા છે, જેવા કે અશ્મિ બળતર, જંગલ, ખનિજો વગેરે. તો તમે જાણો છો કે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતર છે. મૃત જીવોને આ બળતરમાં રૂપાંતરિત થતા લાખો વર્ષો લાગ્યા. બીજી બાજુ આ દરેકના જાણીતા સંગ્રહસ્થાનો ફક્ત થોડાક શતક સુધી ચાલે તેવા છે. વળી આ બળતરનું દહન એ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. તેમનો વપરાશ ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે. મિત્રો, ગ્લોબલ વોર્મિંગ એટલે આ જે બળતરો છે, બરાબર, તો એ બળતરો આપણે એનું દહન કરીએ છીએ તો વાયુનું પ્રદૂષણ થાય છે, બરાબર. એ પ્રદૂષણ થવાથી ગ્લોબલ વોર્મિંગ ફેલાતું હોય છે. આથી જરૂરી છે કે આ બળતરનો ત્યારે જ ઉપયોગ કરીએ જ્યારે તેના વગર ચાલે તેમ ન હોય. આને કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ તથા લાંબા સમય સુધી તે પ્રાપ્ત રહેશે. ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન, એટલે કે PCRA, મિત્રો આનું ફૂલ ફોર્મ એટલે કે ફૂલ નામ તમે યાદ રાખજો, PCRA, ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન સંસ્થા વાહન ચલાવતા સમયે પેટ્રોલ ડીઝલની બચત કઈ રીતે કરવી જોઈએ તેની સલાહ આપે છે, જે નીચે મુજબ છે. તો મિત્રો, આ જે સલાહ છે એ તમારે ખાસ ચાર વાક્યો યાદ રાખવાના છે. બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું. પછી જે ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દો. પછી બીજું છે, વાહનોના ટાયરમાં યોગ્ય દબાણની ખાતરી કરો. વાહનની નિયમિત જાળવણી રાખો. મિત્રો, આ જે વાહન છે તો વાહનના જે સ્પેરપાર્ટ છે એન્જિનના, તો એ સ્પેરપાર્ટને શું કરવું પડે આપણે, એટલે કે ઊંજણ, એટલે કે ઓઇલ નિયમિત રીતે બદલવું પડે, કે જેથી કરીને એની કાર્યક્ષમતા વધી જતી હોય છે અને વાયુનું પ્રદૂષણ ઓછું થતું હોય છે. તો મિત્રો, આ ચેપ્ટર ખૂબ નાનકડું છે અને સરસ ચેપ્ટર છે, તો આ તમે જરૂરથી સરસ રીતે તૈયાર કરશો. અસ્તુ.